સિનિયર વકીલની હત્યા અને એ જ હત્યામાં ન્યાય મળે તે અંતર્ગત વકીલો ભેગા થયા છે. પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને ન્યાયની માંગ કરી રહ્યા છે. સિનિયર વકીલની હત્યાને લઈને વડોદરા વકીલ બાર એસોસિએશન દ્વારા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં બરોડા બાર એસોસિએશનના વકીલ મિત્રો ભેગા થયા છે, રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. દિવાળીપુરા કોર્ટથી પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવશે. વકીલ મિત્રો પ્રમુખ નલીન પટેલની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું છે. સિનિયર વકીલની હત્યાના આરોપી કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. હમણાં થોડા દિવસ પર બરોડા બાર એસોસિએશનના સિનિયર ધારાશાસ્ત્રી વિઠ્ઠલ પ્રસાદ પંડિતને ખૂબ જ ઘાતકી રીતે એમને મારવામાં આવેલા છે અને એમનું મર્ડર થયેલું છે. એ ખૂબ જ દુઃખદ ઘટના છે, પરંતુ સાથે સાથે એ કેસને જો એમાં સંડોવાયેલા આરોપીઓ હોય કે એમાં ગમે તે ચમરબંધી એમાં સંડોવેલા હોય એને જો છુપાઈ દેવામાં આવે અથવા એને બહાર કાઢવામાં ના આવે, સાચી તપાસ ના થતી હોય અને સાચા ગુનેગાર જો ના પકડાતા હોય અને એક આરોપી આવીને હાજર થઈ જાય કે ભાઈ મેં આ મર્ડર કર્યું છે, આ તો સિરિયલો બધી દેખાડવામાં આવે છે ને ક્રાઇમ પેટ્રોલને, એમાં પણ આવું થતું હોય છે કે મર્ડર બીજાએ કર્યું હોય અને હાજર બીજો થઈ જાય, એ કોઈપણ સંજોગોમાં ચલાવી ના લેવાય. જે કોઈ કસૂરવાર છે આની અંદર, ભલે પછી એ ગમે તે મોટી તુરંગ હોય, ગમે તે મોટી ટ્રોપ હોય, પણ પોલીસની ફરજ એ છે કે એમાં સાચી અને નિષ્ઠાપૂર્વક પ્રામાણિકપણે એની તપાસ કરવી જોઈએ અને એની અંદર જે કોઈ સામેલ હોય એને સામેલ આવવા જોઈએ, નહીં કે આ એક આરોપી હાજર થયો છે એટલે એ જ આરોપી છે અને એને જ બધું કર્યું છે એવું બાણીને પોલીસ જે તપાસ કરી રહી છે એ તદ્દન ખોટા માર્ગે તપાસ થઈ રહી છે. આમાં ઊંડાણપૂર્વક તપાસ થાય એ જરૂરી છે. અમને તો એ વ્યક્તિ જોઈએ છે કે આ એક વ્યક્તિનું કામ નથી, ઘણી બધી વ્યક્તિઓ આમાં સામેલ હોઈ શકે છે અને અમારા સિનિયર ધારાશાસ્ત્રી પર જે હુમલો કરનાર જે કોઈ પણ છે એને તપાસી નિવેદનો લઈ સાક્ષીઓના અને એને બહાર લાવે અને એને પકડે અને તો જ અમને અમારા આ સિનિયર ધારાશાસ્ત્રી અને અમારા ન્યાયતંત્રને અમારા આખા સમગ્ર વકીલ આલમને સાચો ન્યાય મળ્યો છે એવું કહેવાશે. અને તેથી અમને લાગે છે કે આ પોલીસ ખોટી દિશામાં તપાસ કરી રહી છે અને છાવરી રહી છે. માટે અમે એવી અરજી પણ જે તે વખતે આપેલી છે કે આ તપાસ આ લોકલ પીઆઈ કે પીએસઆઈ પાસેથી લઈ અને સારા ખૂણેવાળા આવડતવાળા અને અનુભવી એવા કોઈ ઓથોરિટીને, ઉચ્ચ ઓથોરિટીને જો તપાસ સોંપવામાં આવે તો અમને લાગે છે કે આની અંદર સાચા જે ગુનેગારો છે જે ખૂણામાં ભરાઈ બેઠા છે એ બહાર આવશે અને સાચું તથ્ય પણ બહાર આવશે અને અમારા સિનિયર ધારાશાસ્ત્રી એના ઉપરનો આ હુમલો એ સમગ્ર ગુજરાતના તમામ વકીલો ઉપરનો હુમલો છે. આવા હુમલા જો આ પોલીસ આવી રીતે દબાઈ દે તો ભવિષ્યમાં બીજા લોકોને એને પ્રેરણા મળે કે શું થઈ ગયું, વકીલોએ શું કર્યું, આ એક સિનિયર ધારાશાસ્ત્રીનું મર્ડર થયું, કાલે બીજાનું થાય, બીજા પર કોઈ હુમલો થાય તો એ ચલાવી ના લેવાય. માટે આની અંદર નિષ્ઠાપૂર્વક અને તટસ્થ તપાસ થવી જોઈએ એ માંગ સાથે આજે અમે બરોડા બાર એસોસિએશનના વકીલ મિત્રો ભેગા થયા છે અને આજે અમે જે બરોડા બાર એસોસિએશન જે ઠરાવ કર્યો હતો કે અમારે પોલીસ વડાને અમારે આવેદનપત્ર આપવું તે અમે આવેદન આપવા જઈ રહ્યા છે અને આ ખોટી તપાસ થઈ રહી છે એના વિરોધમાં અમે આ કાળી પટ્ટી લગાવી છે તમામ વકીલ મિત્રોએ અને અમારો આ રીતે અમે વિરોધ પ્રદર્શિત કર્યો છે.